विद्यार्थी मित्रों धोरण 11 विषय शास्त्र पाठ नंबर 9 राष्ट्रीय आवक गया वीडियो नी अंदर आपणे राष्ट्रीय आवक नी अंदर प्रस्तावना राष्ट्रीय आवक नो अर्थ एमां सामान्य अर्थ अने आल्फ्रेड मार्शल आपेली उत्पादन पर आधारित व्याख्या एनो आपणे अभ्यास कर्यो त्यारबाद एमां कई कई बाबतो आपणे आ पाठनी अंदर समझवानी छे एनो पण आपणे अभ्यास कर्यो आ वीडियो नी अंदर आपणे इरविंग फिशर छे एने वपराश पर आधारित जे व्याख्या आपेली छे राष्ट्रीय आवकनी एनो अभ्यास करशुं त्यारबाद एसी पिगू छे जेने नाणा पर आधारित व्याख्या आपेली छे राष्ट्रीय आवकनी एनो अभ्यास करशुं त्यारबाद राष्ट्रीय आवक अने राष्ट्रीय पदार्थ ए बंने ख्यालनो आपणे आजे अभ्यास करशुं तो विद्यार्थी मित्रों तमे तमारा चोपड़ीना पेज नंबर 95 पर खास ध्यान आपो एमां सौथी पहला इरविंग फिशरे जे व्याख्या आपेली छे एनो आपणे अभ्यास करीए इरविंग फिशरे वपराश पर आधारित छे ए व्याख्या आपेली छे राष्ट्रीय आवकनी व्याख्या आपेली छे तो ए शुं कहे छे के वर्ष दरमियान देशना नागरिकोए जेटला प्रमाणमां वस्तु अने सेवानी प्रत्यक्ष वपराश करी होय तेना प्रमाणने राष्ट्रीय आवक कहेवाय छे प्रत्यक्ष एटले के हूँ तमारी सामे अत्यारे वात करूँ छूँ एटले के तमे मारी सामे छो एकदम अने हूँ तमारी साथे वातचीत करूँ छूँ तो ए शुं कहेवाशे प्रत्यक्ष पण हूँ तमारी साथे मोबाइल द्वारा बात करूँ मोबाइल में बात करूँ इनडायरेक्टली कोई रीते बात करूँ तो ये शूँ कहेवाशे परोक्ष अहीं शूँ कहे प्रत्यक्ष एटले तमे तमे जात मेळे ई वस्तुनो वपराश कर्यो छे एने एने आ बाबत में ध्यान में लीधेली छे ई के वर्ष दरमियान देशना नागरिकोए जेटला प्रमाण में वस्तु अने सेवाओनी प्रत्यक्ष वपराश करी होय तेनुं जे प्रमाण छे ए प्रमाणने शुं कहेशुं आपणे राष्ट्रीय आवक कहेशुं ई के आ व्याख्यानी अंदर फिशरे भौतिक अने अभौतिक वस्तुओ सेवाओनी वपराश पर भार मूक्यो छे के तमे जे प्रत्यक्ष वपराश करो तो जाते जात वपराश करीने संतोष प्राप्त करो छो એના વપરાશ ઉપર એને ભાર મૂક્યો છે અને એ પણ દ્રશ્ય અને અદ્રશ્ય એટલે કે ભૌતિક અને અભૌતિક બંને વસ્તુઓને સેવાઓની વપરાશ ઉપર એને ભાર મૂક્યો છે એટલે આ વ્યાખ્યા કઈ થઈ તો કે વપરાશલક્ષી કહી શકાય કે એટલે ઇરવિંગ ફિશરે જે વ્યાખ્યા આપેલી છે રાષ્ટ્રીયની એ વપરાશ ઉપર આધારિત છે અને વપરાશલક્ષી છે એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવું પડશે કેમ કે પરીક્ષામાં આડકતરી રીતે પૂછાઈ શકે કે વપરાશલક્ષી જે ખ્યાલ છે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા છે એ કોણે આપેલી છે તો કે શું આવશે ઇરવિંગ ફિશર આવા આડકતરી રીતે પ્રશ્ન પૂછાઈ શકે તો આ ખાસ આપણે યાદ રાખવું પડશે ફરી પાછું જોઈ લઈએ કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય તેના પ્રમાણે શું કહેશું આપણે રાષ્ટ્રીય આવક આની અંદર ભૌતિક અને અભૌતિક એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુ અને સેવાઓનું પ્રત્યક્ષ વપરાશ ઉપર એને ભાર મૂક્યો છે અને પ્રત્યક્ષ વપરાશના પ્રમાણને શું કહેવામાં આવશે આપણને રાષ્ટ્રીય આવક એટલે આ કેવું થયું તો કે વપરાશલક્ષી ખ્યાલ થયો એ કે ત્યારબાદ એસી પીગું છે એ નાણાં ઉપર આધારિત વ્યાખ્યા આપેલી છે જોઈએ તે શું કહે છે કે રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવતી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે એ એમ કહે છે કે રાષ્ટ્રીય આવક છે એ વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી આપણે રજૂ કરી શકતા હોઈએ છે બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી આપણે માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે ટૂંકમાં રાષ્ટ્રીય આવકને પ્રોફેસર એસી પીગું એમ કહે છે કે વસ્તુ અને સેવાનો એવા પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા તમે કરવામાં આવતી હોય અથવા એનું માપન અથવા એની નાણાંમાં સહેલાઈથી રજૂઆત થઈ શકતી હોય અને બીજું એમ પણ કહે છે કે આપણા દેશની અંદર વિદેશી આવક સહિતની જે આવક છે કુલ આવક
એને પણ નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાતું હોય. આવી આવકને શું કહેવાય? તો કે રાષ્ટ્રીય આવક. ભલે વિદેશી આવક ભેગી આવી જાય, પણ એ વિદેશી આવક સહિતની જે કુલ આવક આપણે સમાજની અંદર થાય છે એને નાણાં દ્વારા માપી શકાતું હોય, આવી આવકને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવક. આ કોણ કહે છે? તો કે પ્રોફેસર એસી પીગુ. એટલે આ વ્યાખ્યાની અંદર પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, એટલે આ વ્યાખ્યા કેવી થઈ? તો કે નાણાંલક્ષી થઈ છે. આ પણ પૂછાઈ શકે ઇનડાયરેક્ટલી. ટૂંકમાં આપણે ત્રણ પ્રશ્ન આટકત રીતે પૂછાઈ શકે, યાદ રાખવાના છે. કે આલ્ફ્રેડ માર્શલે આપેલી વ્યાખ્યા છે ઉત્પાદન આધારિત, એટલે કે એને શું કહેશું આપણે? ઉત્પાદનલક્ષી. ત્યારબાદ ઇરવિંગ ફિશરે આપેલી વ્યાખ્યા છે એ વપરાશ ઉપર આધારિત છે, તો એને કઈ વ્યાખ્યા કહેશું આપણે? વપરાશલક્ષી. અને પ્રોફેસર એસી પીગુ છે એને નાણાં પર આધારિત વ્યાખ્યા આપેલી છે, તો તેને કઈ વ્યાખ્યા કહેશું આપણે? નાણાંલક્ષી. આ યાદ રાખવાનું છે, પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે અને વ્યાખ્યા પણ પૂછાઈ શકે. આટલી ચર્ચાઓ બાદ એના ઉપરથી તારણો આપેલા છે કે વિવિધ વ્યાખ્યા પરથી આપણે તારણો શું નીકળે છે. કે એમાં પહેલું તારણ છે કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. કે દર વર્ષે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય તો એક વર્ષ દરમિયાન જે ચોક્કસ સમયગાળામાં થયેલી જે આવક છે એનું જ માપ છે એ શું છે? તો કે રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ છેલ્લી જે વપરાશ યોગ્ય હોય એ અંતિમ વસ્તુ અને સેવા જ ધ્યાનમાં લેવાય છે. એ કે અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય છે એને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવક. અંતિમ વસ્તુ તૈયાર થાય એ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય એટલે શું કહેવાશે? રાષ્ટ્રીય આવક. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે યંત્ર લીધેલું છે અને યંત્રોનો આપણે વપરાશ કરીએ એટલે એમાં ઘસારો લાગે છે એટલે એની કિંમત ઘટતી જાય, તો મૂળ કિંમતમાંથી ઘસારો બાદ થાય ત્યારબાદ એ કિંમત જે ગણવામાં આવે છે એને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ, કાં તો ઉત્પાદન થવું જોઈએ અને વપરાશ પણ થવું જોઈએ, ત્યારે શું કહેવાશે? એ રાષ્ટ્રીય આવક કહેવાશે. તો આનો હતો અર્થ અને વ્યાખ્યા. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. કે સામાન્ય રીતે આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં બંને અલગ છે. કે તો સૌથી પહેલાં આપણે રાષ્ટ્રીય આવક શું છે એનો આપણે ખ્યાલ મેળવીએ. કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનો છે. ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચાર સાધનો છે એ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચાર સાધનોએ દેશની અંદર ઉત્પાદનમાં જે એને ફાળો આપેલ છે એના બદલામાં એને જે આવક પ્રાપ્ત થાય છે એ કુલ આવકને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવક. એટલે કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. આપણને ખબર એવી છે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ બધી વસ્તુમાંથી આપણને ખબર છે કે એક વસ્તુમાંથી આપણને ભાડું પ્રાપ્ત થાય છે, એક વસ્તુમાંથી આપણને વેતન પ્રાપ્ત થાય છે અને એક વસ્તુમાંથી વ્યાજ અને છેલ્લે નફો. ટૂંકમાં રાષ્ટ્રીય આવક છે આ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ચારેય સાધનોનો ઉપયોગ કરી અને એને જે ફાળો આપેલ છે એના બદલામાં એને જે આવક પ્રાપ્ત થાય છે એ આવકના સરવાળાને શું કહેશું આપણે? રાષ્ટ્રીય આવક. એટલે કે રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. આ સરવાળાને શું કહેશું? રાષ્ટ્રીય આવક. ત્યારબાદ છે રાષ્ટ્રીય પેદાશ. કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના અલગ અલગ ક્ષેત્રોમાં ક્ષેત્ર કેટલા છે? ત્રણ. ક્યાં ક્યાં? ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણ ક્ષેત્રોમાંથી અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. આ ખાસ યાદ રાખજો, બંને અલગ છે, પેદાશ અને આવક. કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી અલગ અલગ ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનનો સરવાળો ઉત્પાદન મૂલ્યનો સરવાળો એને શું કહેશું આપણે? રાષ્ટ્રીય પેદાશ. આ યાદ રાખજો ખાસ. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા
उत्पन्न करवामां आवेली वस्तु अने सेवाओ शुं छे तो के राष्ट्रीय पैदाश छे के वर्ष दरमियान देशनी अंदर जे विविध पेढ़ीओ छे एना द्वारा जे उत्पन्न करवामां आवेली वस्तु अने सेवा छे एने शुं कहेशुं आपणे राष्ट्रीय पैदाश। टूंक में आपणे राष्ट्रीय पैदाशनी अंदर जे वस्तु उत्पन्न करवामां आवे छे जे सेवा उत्पन्न करवामां आवे छे मात्र एने ध्यान में लेवामां आवे छे पण एना नाणाकीय मापदंड ने छे एने शुं कहेशुं आपणे राष्ट्रीय आव। आ याद राखवानुं छे। टूंक में राष्ट्रीय पैदाश बराबर खेती वत्ता उद्योग वत्ता सेवा क्षेत्रनुं कुल उत्पादन के खाली उत्पादन आपणे करीए ने एने कहेवाय पैदाश पण एनुं आपणे ज्यारे नाणाकीय माप काढीए नाणाकीय मूल्यमां रजू थाय एने शुं कहेशुं आपणे आव। जो राज्यनो हस्तक्षेप न होय एटले के करवेरा वगैरे न होय अने विदेश व्यापार पण न होय एटले के आयात निकास पण न होय तो राष्ट्रीय आवक अने राष्ट्रीय पैदाश एक सरखा होय छे એટલે કે ન તો કરવેરા હોય ન તો આયાત હોય ન તો નિકાસ હોય તો શું બનશે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ છે એ બંને સરખા બનશે એ કે વસ્તુ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે એ કે કારણ કે કરવેરાને કારણે કિંમત છે એ ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે જ્યારે આપણે કોઈ વસ્તુ છે એ વસ્તુ મૂળ કિંમતે એનું ઉત્પાદન થયું હોય પણ એમાં આપણે જ્યારે વેચવા જઈએ ત્યારે એમાં કરવેરા છે વિવિધ ખર્ચાઓ છે એ ઉમેરાય છે પછી આપણી વેચાણ કિંમત નક્કી થાય તો એ શું કિંમત અલગ નક્કી થાય છે તો એ ઉત્પાદન ખર્ચથી વધારે હોય કે કારણ કે નફો તો કમાવવો હોય આપણે એટલા માટે એ કે ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવકથી ઓછી પણ હોઈ શકે છે ઘણી વખત કોઈ પણ વસ્તુ છે ઉદાહરણ તરીકે ખેતી ક્ષેત્રે જે જોડાયેલી વસ્તુ છે એમાં ઘણી ખરી વસ્તુમાં સબસિડી મળતી હોય તો એ સબસિડીને કારણે રાષ્ટ્રીય પેદાશ છે રાષ્ટ્રીય આવકથી ઓછી હોય એવું પણ બની શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય આવકના અર્થની અંદર ઇરવિંગ ફિશલે જે વપરાશ ઉપર આધારિત વ્યાખ્યા છે એનો અભ્યાસ કર્યો ત્યારબાદ એસી બીગો છે એ નાણાં પર આધારિત વ્યાખ્યા છે એનો અભ્યાસ કર્યો ત્યારબાદ એના તારણો હતા એનો આપણે અભ્યાસ કર્યો અને રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશ ખરેખર શું છે એનો આપણે અર્થ દ્વારા સમજૂતી મેળવી આવનારી વિડીયોની અંદર અતિ મહત્ત્વનો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ છે એનો આપણે અભ્યાસ કરીશું। થેન્ક યુ।